છેલ્લા કેટલાક સમયથી કડોદરા નગરમાંથી ચલથાણ ગામ તરફ વહી આવતું ડ્રેનેજના પાણી અંગે કડોદરા અને ચલથાણ વચ્ચે કેટલાક સમયથી ધમાસણ ચાલી રહ્યું હતું, જેના ભાગરૂપે થોડા દિવસ અગાઉ ચલથાણ પંચાયત બોડીની હાજરીમાં ચલથાણ ગામની સીમામાં આવેલ હાઈવે ઓથોરિટીની વરસાડી પાણીની ડ્રેનેજ લાઇન સિમેન્ટ વડે ચોકઅપ કરી કડોદરા પાલિકાનું પાણી અટકાવ્યું હતું, જે બાદ કડોદરા પાલિકાએ કલેક્ટર સહિત ઉચ્ચ રાજકીય માથાઓ સાથે સંકલન કરી સમસ્યાનો આર્થિક સુખદ અંત આણ્યો હતો। કડોદરા પાલિકા તેમજ ચલથાણ પંચાયત વચ્ચે ચાલી રહેલા ગંદા પાણીના નિકાલ અંગેનો વિવાદનો આંશિક અંત જોવા મળ્યો હતો। થોડા દિવસ અગાઉ ચલથાણ પંચાયતે કડોદરા નગરની સીપમાંથી વહી આવતા ગંદા પાણી અંગે ચલથાણ પંચાયતે બંધ કરવા અંગે નોટિસ બાદ થોડા દિવસ અગાઉ ચલથાણ પંચાયતે સમસ્ત પંચાયત બોડી તેમજ તલાટી સહિત ગામના અગ્રણીઓની હાજરીમાં કડોદરા પાલિકામાંથી વહી આવતા ગંદા પાણીને રોકવા નેશનલ હાઈવેની વરસાદી પાણીની ગટરને સિમેન્ટની ગુણો નાખી ચોકઅપ કરી હતી, જે બાદ કડોદરા સરગમ કોમ્પ્લેક્ષમાં ગંદા પાણીનો ભરાવો થતાં કડોદરા પાલિકાના કારોબારી અધ્યક્ષ અંકુર દેસાઈ જિલ્લા કલેક્ટરને આ અંગે રજૂઆત કરી હતી, જે બાદ કલેક્ટરે DDO અને TDOને આ સમસ્યાનો અંત માટે યોગ્ય નિકાલ લાવવા જણાવ્યું હતું। જે બાદ ભારે ખેંચતા સર્જાતા સોમવારના રોજ પલસાણા મામલતદાર કચેરી ખાતે એક મીટિંગની મધ્યસ્થિતિથી સમસ્યાનો સુખદ આંશિક અંત આવ્યો હતો, જે અંગે કડોદરા પાલિકાને જણાવ્યું હતું કે 2 મહિના માટે આ ચોકઅપ ખોલી ફરી રાબેતા મુજબ પાણી વહેતું કરવામાં આવશે, જ્યાં સુધી કડોદરા પાલિકા પોતાના વિસ્તારોમાં ડ્રેનેજના પાણી માટે સેફ્ટી ટેન્ક અથવા તો ખાડકુવાની સુવિધા કરે, તેમજ ચલથાણ પંચાયતનું પણ આશરે 200થી વધુ ફ્લેટનું ડ્રેનેજનું પાણી જે નેશનલ હાઈવે ઓથોરિટીની ગટરમાં જોડાણ કરવામાં આવશે તે કાઢી યોગ્ય જોડાણ આપવામાં આવે। આમ કડોદરા પાલિકા અને ચલથાણ પંચાયત વચ્ચેની ગટરના પાણીની લડાઈ હાઈ પ્રોફાઇલ બન્યા બાદ આંશિક અંત આવ્યો હતો। આમ 2 ભાજપી નેતાઓના પોતાના અહમ અને ઈગો સામ સામે જોવા મળ્યા હતા। ગિરીશભાઈ વલ્લભભાઈ આહીર, શું બની હતી ઘટનામાં? એ હતું કે છેલ્લા 5-6 વર્ષમાં અહીંયા પાણીની સમસ્યા હતી, કડોદરાનું ગંદુ પાણી ચલથાણ વિસ્તારમાં આવતું હતું। અનેકવાર પત્ર વ્યવહાર કરવા છતાં એનો ઉકેલ આવ્યો નહીં હતો। પછી અમે ગત 5 તારીખના રોજ અમે પાણી બંધ કર્યું હતું। ત્યાર પછી આજે રોજ મામલતદાર ઓફિસમાં મિટિંગમાં અમને લોકો લેખિત બાહેંધરી આપી છે કે અમે 2 મહિનાની અંદર પાણીનું નિકાલ અમારા કડોદરા વિસ્તારમાં કરી દઈશું। અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, મામલતદારશ્રી, DDO સાહેબથી બધાથી મિટિંગ કરીને અને ભલામણથી આજે આજરોજ આ પ્રશ્નોનો હલ આવ્યો છે। મતલબ ગટર એ લોકોના વિસ્તારમાં, કડોદરા વિસ્તાર હદ વિસ્તારમાં ગટરની વ્યવસ્થા કરી દેશે। 2 મહિનામાં એવું ખાતરી આપી છે લેખિતમાં, નહીં તો પછી અમે આગળના પગલા અમારી રીતના કરશું। રમેશ ગંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા।